બોડેલી નજીક અલહાદપુરા દૂધ શીતકેન્દ્ર ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે પ્રારંભ. બોડેલીના અલહાદપુરા સ્થિત બરોડા ડેરીના દૂધ શીતકેન્દ્ર ખાતે નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને દીપ પ્રાગટ્ય કરી રિમોટ કંટ્રોલથી ખુલ્લો મૂકતા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે, તેઓ જાતે પણ એક પશુપાલક હોવાનું જણાવી, બરોડા ડેરી દ્વારા દૂધના પ્રશ્નો સૌને સાથે લઈને ઉકેલવામાં આવ્યા છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂપિયા 27 કરોડ ચૂકવવામાં આવશે, જેમાંથી રૂપિયા 18 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી ગઈ છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું સંચાલક મંડળનું આયોજન છે. આજે આ વિસ્તારમાં બરોડા ડેરી દ્વારા જે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે તેનાથી વિસ્તારના લોકોને સારો એવો ફાયદો થવાનો છે તેમ કહેતા સી આર પાટીલે આ વિસ્તારમાં રૂપિયા 550 કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે, જે પૈકી રૂપિયા 180 કરોડ વિકાસના કામો પૂર્ણ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત પહેલા ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારિતાના પાયા નંખાયા ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની બિલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતી સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઈ છે અને હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પ્રથમવાર જ સ્વતંત્ર સહકાર મંત્રાલય આપ્યું છે અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સહકારથી સમૃદ્ધિનો નવો મંત્ર આપવામાં આવ્યો છે. ત્યારે બરોડા ડેરી દ્વારા અલ્હાદપુરા ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરી સહકારથી સમૃદ્ધિના નવા મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં રાજ્યના દરેક ઉદ્યોગને સરળતા રહે અને ક્યાંય કોઈ પણ કનડગત ન થાય તેની સરકાર દ્વારા ચોક્કસ દરકાર લેવામાં આવશે તેમ કહી તેઓએ સિંહ જેવી દ્રઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરી બરોડા ડેરીના ચેરમેન દીનુ મામા, વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી સહિત બરોડા ડેરીના સંચાલક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. બરોડા ડેરીના ચેરમેન દીનુમામાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકારતા બરોડા ડેરી વિકાસગાથા જણાવતા 1957માં માત્ર 6 મીમી અને 500 લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે 1200 દૂધ મંડળી સાથે રોજનું 100.50 લાખ લીટર દૂધ એકત્ર કરે છે અને બરોડા ડેરી અને મજબૂત કરવામાં વનરાજ અને છોટાપુ ઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ કહી દૂધ ઉત્પાદકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન જીબી સોલંકી ઉપસ્થિત મહાનુભાવો તેમજ વિવિધ દૂધ મંડળીના પ્રમુખ મંત્રી આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, બોલો જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ વગેરે સહિત કાર્યકરો સહિત છોટાઉદેપુર કલેક્ટર સુશ્રી શ્રુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડેરીના એમડી અજય જોશી, ડિરેક્ટરો રણજીતસિંહ રાઠવા, કૃપાલસિંહ મહારાવલ, સંગ્રામસિંહ રાઠવા, રમેશભાઈ બારિયા, સતીશ નિસારિયા, કુલદીપસિંહ રાહુલજી, શૈલેષભાઈ પટેલ, દીક્ષિત પટેલ તથા જ્યોતિન્દ્રસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અલ્લા રખા પઠાણ, ZSTV, બોડેલી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટના ઓપનિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહિત તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનોને જોડાયેલા તાલુકા જિલ્લાના પ્રમુખશ્રીઓની હાજરીમાં 120 કરોડના ખર્ચે જે આ વિસ્તારમાં 3.5 લાખ લીટર
3.5 લાખ લીટર દૂધ ઠંડુ થશે, પ્રોસેસિંગ થશે, દરરોજ 2.5 લાખ લીટર દૂધનું પેકિંગ થઈ છોટા ઉદેપુર અને આજુબાજુના વિસ્તાર નેચરલ જે રીતે બરોડા સિટીમાં આપણે દૂધ ઘેર ઘેર પહોંચાડીએ છીએ, દૂધની બનાવટો પહોંચાડીએ, એ જ પ્રમાણે આ વિસ્તારમાં ખાસ જરૂરિયાત હતી. અમારી પાસે ડેરીની ઘણી જગ્યા છે તો બરોડા ડેરીએ આ પ્લાન્ટ સાથે 11.5 લાખ લીટર કેપેસિટી અને એના પ્રોસેસિંગના આવનારા દિવસોમાં થનારા આ દૂધની આવકના માટે આગોતરું આયોજન કર્યું છે. આજે ખૂબ આનંદ સાથે કહેવું પડે કે વડોદરા જિલ્લા સાથે સંકળાયેલી 1200 મંડળીઓના પ્રમુખ મંત્રી અને કમિટીના સભ્યો દ્વારા આ પ્લાનના ઓપનિંગમાં સૌ પધાર્યા હતા ત્યારે આપણા માધ્યમથી સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા બધાનો પણ આભાર. આ દૂધ પેકિંગની જે વાત કરવામાં આવે તો અત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે લાગી જાય છે અહીંયાથી વડોદરા ત્યાં આવે, એ બાબતે શું કહેશો કે એની કોઈ વિચારણા છે? દૂધ એ દૂધની બનાવ વર્ષોથી આપણે એ દૂધ તો ઠંડુ કરતા હતા આ વિસ્તારમાં, આપ સૌ જાણો છો કે દૂધને અહીંથી પ્રોસેસ કર્યા વગર લઈ જવામાં ઘણીવાર દૂધ ખાટું થઈ જાય, બગડી જાય. એની જગ્યાએ આ વનબંધુ યોજનામાં અમારે જે અમૃત સંજીવની દૂધ બાળકો માટે લગભગ 40,000-35,000 લીટર દૂધની જરૂરિયાત પડે છે. એ સિવાય અમારે જે પેકિંગ કરીને દૂધ મોકલવાનું તો આ પ્લાન્ટ 2.5 લાખ લીટર દૂધનું કાયમ પેકિંગ થશે. કોઈપણ જગ્યાએ વડોદરા શહેરમાં કે કોઈપણ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનમાં તો કોઈ ફરક પડતો નહીં, ટ્રાન્સપોર્ટ